पालनपुर नगरपालिका द्वारा भूगर्भ गटर योजना माटे ऑक्सीडेशन पॉन्ड बनावा आकेसण गाम में जमीन फाळवाई छे। जे जग्यामां रहेला वृक्षोनुं मार्किंग करवानी आजे कार्यवाही हाथ धराई हती। जो कि ग्रामजनोना विरोध वच्चे पालिकानो ऑक्सीडेशन पॉन्ड बनवा जई रह्यो छे। पालनपुर नगरपालिका द्वारा भूगर्भ गटरनी योजनानो ऑक्सीडेशन पॉन्ड सदरपुरथी आकेसण गाममां बनावानो निर्णय करायो हतो, जेना पगले सरकार द्वारा ग्राम पंचायत अने ग्रामजनोनी उपरवट जई आकेसण गाममां ऑक्सीडेशन पॉन्ड माटे 28,000 चौरस फूट जग्या फाळवामां आवी छे, जेमां वन विभाग द्वारा 2500 जेटला वृक्षों वावेला छे। जे वृक्षो उपर मार्किंग खरडो करवानी कार्यवाही आजे धराई हती, जेमां पालिका प्रमुख, चीफ ऑफिसर, पोलीस, फॉरेस्ट विभाग सहितनो काफलो हाजर रह्यो हतो। जग्यानो कब्जो मळता भूगर्भ गटर योजना कार्यरत थशे तेवुं चीफ ऑफिસરે જણાવ્યું હતું। પાલનપુર નગરપાલિકા વિસ્તારના એસટીપીના આયોજન માટે સરકારશ્રી તરફથી આકેસણ ગ્રામ વિસ્તારમાં નગરપાલિકાને જમીન ફાળવાયેલી છે। એ એસટીપીના આગોતરા આયોજનના ભાગ પૈકી હાલ વૃક્ષોનો માર્કિંગ ખરડો તૈયાર કરવાનો થાય છે, તો જે અંતર્ગત ફોરેસ્ટ વિભાગ સાથે કોલાબરેશન કરી અને માર્કિંગ ખરડો કરવાની પ્રક્રિયા આજે હાથ ધરેલી છે, જેમાં ઇવન ગ્રામ પંચાયતના સરપંચશ્રી પણ સહકાર આપવા તત્પરતા બતાવેલી છે, ઉપરાંત નગરપાલિકા વિસ્તારમાં પોલીસના તંત્ર પણ સપોર્ટમાં છે, હાલ રેવન્યુ તંત્ર પણ સપોર્ટમાં છે, અને સંપૂર્ણ સંકલનમાં રહીને આ એસટીપી જો ઝડપથી આયોજન કરવામાં આવે તો નગરપાલિકાની અંદાજિત 1,70,000 જેટલી વસ્તીને લાભાન્વિત થવાનાર છે। એટલે આ કામ ઝડપથી આયોજન કરાવીને પાલનપુર નગરપાલિકા વિસ્તારમાં ભૂગર્ભ ગટર યોજના ઝડપથી કાર્યાન્વિત થાય એવા પ્રયત્નો ચાલી રહ્યા છે। અંદાજિત 2,000 વૃક્ષોની અંદર છે, પણ બધા જ વૃક્ષોનું કટિંગ કરવાનું થશે નહીં, જેટલી રિક્વાયરમેન્ટ છે એટલા જ પૂરતા વૃક્ષો કટ કરવાના થશે। અને એના સાથોસાથ નગરપાલિકા પણ એટલી તત્પરતા દર્શાવે છે કે જ્યાં પણ જગ્યા મળશે એ નગરપાલિકાના અને જેટલા કપાય છે એના કરતાં વધારે વૃક્ષો વાવીને અને એને પર્યાવરણની જે સંવેદના છે એ પણ જાળવવા પ્રયત્ન કરનાર છે। જો કે આકર્ષણના સરપંચે જણાવ્યું હતું કે સરકારે ગ્રામજનોનું કંઈ જ સાંભળ્યું નથી અને અમારા ગામતોડ ફાળવવા સહિતની ગાંગણીઓને અવગણી પાલિકાને જગ્યા ફાળવવા સામે વિરોધ વ્યક્ત કરાવ્યો હતો। ગ્રામજનોએ પણ પાલિકાને ફાળવેલ જગ્યાથી લોકોના આરોગ્ય સામે ખતરો હોવાની દહેશત વ્યક્ત કરી હતી। ગામજનોની રજૂઆત એ છે, પહેલાં તો ગામજનોનો વિરોધ જ છે કે ગંદા પાણીનો નિકાલ નગરપાલિકા અહીંયા કરવાની છે, તેનો સદંતર વિરોધ છે, પણ ઉપરની સરકાર કોઈ માનવા તૈયાર નથી। અમારા ગામ લોકોનો અને પંચાયતનો દરેક લોકોનો વિરોધ જ છે, પંચાયતની ઉપરવટ થઈને જગ્યા લેવા માગે છે। આનાથી શું પ્રોબ્લેમ થાય? આનાથી પ્રોબ્લેમ એ થાય કે જે પબ્લિક છે, પબ્લિકના શારીરિક રીતે કોઈ રોગોથી નુકસાન થાય એમ છે, ગંદા પાણીના નિકાલના કારણે। આજે અમારા ગામમાં આવેલું વૃક્ષો ઉભેલા, એનો માર્ચિંગ ખરડો તૈયાર કરવાયા હતા, તો અમે ત્યાં રોકાવા માટે ગયેલા, તો એમની અમને વાત કરેલી કે અમારા તમારા જે પ્રશ્નો હશે આપણે કલેક્ટર સાહેબ જોડે બેસીને બધા નિરાકરણ કરીશું। અને અમારો વિરોધ હતો કે અમારા ગામમાં નગરપાલિકાને જમીન મળે છે તો અમારા ગામમાં ગામ લોકોને રહેવા માટે ગામ તળ આપો, અમારા સહસાત જે સ્મશાન નિયમ કરી આવેલો એવા સહસાત મુદ્દા છે એ અમારું સોલ્યુશન કરી આપો ને પછી તમે આગળની કાર્યવાહી કરો। નગરપાલિકાએ જગ્યા લઈ લીધી, તમારો વિરોધ? એ અમારો વિરોધ છે સતો, પણ કલેક્ટર સાહેબે હુકમ કરી દીધો છે, શ્રી સરકાર જગ્યા હતી એટલે આખા પાલનપુર નગરનું અહીંયા ગંદી પાણી આવશે, તમારા આરોગ્ય સાથે ચેડા નહીં રહે, ગામ લોકોને પૂરેપૂરી તકલીફ છે સાહેબ, પણ કોઈ હવે સાહેબી હુકમ કરે તો કોઈ સાંભળવાવાળું નથી અમારું, અમે દરેક જગ્યાએ લેખિત રજૂઆતો બગીયાતો કરેલી છે।